સહિત સમગ્ર ગુજરાતમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા, નૃત્ય અને ભજન કરી ભક્તોએ ઉજવણી કરી હતી. કૃષ્ણ ભક્તિમાં ભક્તો લીન થતા જોવા મળ્યા હતા. ગુરુ પૂર્ણિમાની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ ઇસ્કોન મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. તો વ્યાસ જે આપ જેમ જાણીએ છીએ કે તેમને કેટલા બધા ગ્રંથોના રચેતા છે, વેદ, પુરાણ, ઉપનિષદો ઇત્યાદિ, અને સાથે આપણે કહી શકીએ કે એમને 4.5 લાખ શ્લોકની રચના કરી. કે જ્યારે પહેલાં દ્વાપર યુગ સુધી બધા શ્રુતિધર હતા, એટલે કે જે ગુરુ જે પોતાના શિષ્યને કહેતા હતા એ શિષ્ય તેમના જીવનકાલ સુધી યાદ રાખી શકતા હતા. પણ જેમ કલયુગ આવ્યો તો લોકોની જે બુદ્ધિ છે, મેમરી પાવર થોડો ઓછો થતો ગયો. એટલા માટે વ્યાસદેવોએ આપણા માટે, જેથી કરીને આપણે વાંચી શકીએ તે માટે, એમને લેખિત ફોર્મમાં ઉપનિષદો, વેદ અને આપણાને પુરાણો આપ્યા. તો આજે તેમનો આવિર્ભાવ દિવસ છે. જ્યારે ગુરુ પૂર્ણિમાનો એટલો મહત્ત્વનો દિવસ છે કે આપણે સવારમાં ભગવાનના દર્શન કરી, આપણા ગુરુદેવના દર્શન કરી અને એમના આશીર્વાદ લઈએ, તો આપણને અનેરો આનંદ થાય છે. આપણા એમના આશીર્વાદ આપણા ઉપર હંમેશા બન્યા રહે છે. અમે અહીંયા રોજ ગુરુ પૂર્ણિમાએ દર્શન કરીએ છીએ અને અહીંયા આવીને અનેરો આનંદ થાય છે. બહુ સારું લાગે છે અને આનંદ ભર્યો દિવસ જાય છે.